નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોવેલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં નિધિમુરે ચાર્ટનું સ્વાગત કરું છું. સેમિસ્ટર 2 લેક્ચર નંબર 8 ધોરણ 6 વિષય વિજ્ઞાન. આમાં આપણે પાઠ નંબર 16 છે કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ, તેના વિશેનો અભ્યાસ કરીએ છીએ. તો ગયા લેક્ચરમાં આપણે એક વાક્યમાં ઉત્તર આપવાના એવા પ્રશ્નો જવાબ જોયા, બરાબર? તો ચાર પ્રશ્નો સુધી આપણે જોયા, હવે 5 નંબરથી આજે આપણે જોવાનું છે, સમજવાનું છે બધાએ, બરાબર છે? પાંચમો પ્રશ્ન શું છે? કયા પદાર્થોનો બનેલો કચરો પર્યાવરણને સૌથી વધુ દૂષિત કરે છે, એટલે કે એવા કયા પદાર્થો છે કે જેમાંથી કચરો બને છે એ પર્યાવરણ માટે નુકસાનકારક છે, એ પર્યાવરણને પ્રદૂષિત કરે છે. તો એનો જવાબ શું આવે કે પ્લાસ્ટિક અને પોલિથીનનો કચરો પર્યાવરણને સૌથી વધુ દૂષિત કરે છે. કેવો કચરો? તો કે પ્લાસ્ટિક અને પોલિથીન, એટલે કે પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ હોય એ અને પોલિથીન, એટલે કે જે ઓલા જબલા આવે છે પ્લાસ્ટિકની થેલી, બરાબર, તેને પોલિથીન કહેવામાં આવે છે. હવે આ જે નકામી વસ્તુનો કચરો છે એનું સંપૂર્ણ વિઘટન ન થઈ શકે, એટલા માટે તેમાં આ જે કચરો છે પ્લાસ્ટિક અને પોલિથીન તે પર્યાવરણ માટે વધુ નુકસાનકારક છે, બરાબર? હવે પ્રશ્ન 6, કમ્પોસ્ટ ખાતર બનાવતી વખતે કોવાટની ક્રિયા સંપૂર્ણ થઈ ક્યારે કહેવાય? હવે જ્યારે આપણે કમ્પોસ્ટ ખાતર બનાવીએ છીએ, બરાબર, ત્યારે એ સંપૂર્ણપણે કોવાટ થઈ ગયું છે તેવું આપણે ક્યારે કહી શકીએ? તો એનો જવાબ કે કમ્પોસ્ટ ખાતર બનાવતી વખતે કચરો દાણાદાર આપણે કચરામાં ફેંકી દઈએ છીએ એવી વસ્તુ
ખાતર આપણું સારી રીતે બની શકે. તો આ ચારે ચાર પ્રશ્નો જવાબ બધાને સમજાઈ ગયા હશે. તો આ 5, 6, 7 અને 8 આ ચાર પ્રશ્નો તમારે પાઠ્યપુસ્તકમાં સારા અક્ષરે લખવાના છે, સાથે સાથે પાકા પણ કરવાના છે, અને વધારાનું વર્ક તમારે દસ બુકમાં પણ આ પ્રશ્ન જવાબ લખવાના છે, જેથી કરીને તમને આ પ્રશ્ન જવાબ